અમદાવાદ ધોરવાડામાં ગાયો મરી જવાનો મામલો. ગત રાત્રે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો ધોરવાડામાં પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. માલધારી સમાજના આગેવાનોએ એવી ચીમકી આપી છે કે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, અમદાવાદ. લગભગ 3-4 મહિનાથી અમારા ઘર આગળથી ગાયો લઈ જાય છે. અમે અમારા દીકરાના જેમ ગાયની નાના વાછડીથી માવજત કરીને 4-5 વર્ષે એ મોટી ગાય બને છે. આ સરકાર અને કોર્પોરેશનના અધિકારીઓ અમારી કોઈ લાગણીને સમજવા માંગતા નથી. 1000 ગાયો અમારી આ ઢોરવાડાની અંદર મરી ગઈ છે. અમારી ઘરે બાંધેલી ગાયો લઈ જાય છે અને એ યોગ્ય રીતે ગાયોને કોઈ ઘાસચારો નાખતા નથી, પાણી પીવડાતા નથી અને 1000 ગાયો અમારી મરી ગઈ છે. એટલે અમે અમારી એક રજૂઆત છે 3-4 મહિનાથી કે અમારે અમારી ગાયો પાછી આપી દો, તમારો દંડ લઈ લો. પણ આ સરકાર કોઈ વાત કે કોઈ વસ્તુ અમારી સમજવા માંગતા નથી અને અમારી ગાયો અમે દંડ ભરવા તૈયાર છીએ તો પણ આપતા નથી. અમારી એક રજૂઆત એવી છે કે તમે રસ્તે રગડતી ગાયો લઈ જાઓ. અમારા ઘરે બાંધેલી અમારી બેન દીકરીને મારીને અમારી ગાયો લઈ ગયા છીએ. એનો બદલો અમે લઈશું. આ સરકાર અમારી છાતી ઉપર પગ મૂકીને આજ ગાંધીનગર સુધી પહોંચી છે પણ આજ અમારી વેદના કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલે અમે એક આખો માલધારી સમાજ એક તૈયાર છીએ અને અમે લડી લેવાના મૂડમાં છીએ. ગૌ માતા, જો માલધારી સમાજની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો માલધારી સમાજના યુવાનો અને માલધારી સમાજના આગેવાનો શું આગળ કરશે? અમે છેક ગાંધીનગર સુધી જઈશું અને કદાચ અમારો અવાજ જો કદી ગાંધીનગરમાં નહીં સંભળાય તો અમે ગાંધીનગરથી છેક દિલ્હી સુધી પણ જવા તૈયાર છીએ. ક્યાંક આ મોદી સાહેબને અમે જ આગળ લાયા છીએ પણ અમારો સવાલ અવાજ નહીં સાંભળે તો અમે દિલ્હી પણ જઈ અને અંજન ઉપવાસ ઉપર ઉતરશું ને ઉતરશું.